હે કિડ્ડો કેમ છો મજામાં ને આજની વાર્તા છે બુલબુલની સલાહ એક જંગલમાં ઘણા બધા વાંદરા રહેતા હતા આખો દિવસ આ દાળથી પેલી દાળ આ ઝાડથી પેલું ઝાડ બસ કુદાકૂદ કરે મીઠા મીઠા ફળ ખાય ખાટી ખાટી આમલી ખાય આમ તો એમને બધી વાતે સુખ હતું પણ એક વાતનું બહુ મોટું દુઃખ શિયાળો આવે એટલે ઠંડીમાં ઠરી જાય દુઃખી દુઃખી થઈ જાય ઘર બનાવતા તો તેઓ શીખેલા જ નહીં વળી શિયાળામાં તો ઝાડપાન પણ ખરી જાય એટલે એની પણ હૂંફ ઘટી જાય એકવાર માગસર મહિનો ચાલે કુદરત કોપી અને ભયાનક ઠંડી શરૂ થઈ તેમાં પડ્યો ક મોસમી વરસાદ ઉપરથી સનસન કરતો ઠંડો પવન વાંદરા તો તોબા પોકારી ગયા ભીજાઈ ગયેલા એટલે ઠંડી વધારે લાગવા માંડી બધાના તો દાંત કકડવા લાગ્યા બધા વાંદરા ઠંડીથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા ત્યાં એક વાંદરાની નજર ચણોઠી પર પડી તેણે કહ્યું આ આગના ટુકડા લાગે છે એને ભેગા કરીએ પછી એનું ટાપણું કરીશું એટલે ઠંડી ઉડી જશે બધા વાંદરા સંમત થયા અને ચણોટી ભેગી કરતા હતા તે એક બુલબુલનો માળો પણ હતો બુલબુલ પોતાના માળામાં બેસી વાંદરાઓની આ ગતિવિધિ જોયા કરતી હતી તેને થયું આ મોરખ વાંદરાઓને એટલી અક્કલ નથી કે આ ચણોઠી છે કંઈ આગ નથી તેની ઠંડી ઓછી થશે નહીં લાવ હું તેઓને સમજાવું એટલે આ ચણોટી ભેગી કરવાની ખોટી મહેનત ન કરે અને ઠંડીથી બચવાનો કોઈ નવો ઉપાય શોધે બુલબુલ એક વાંદરાને કહ્યું ભાઈ આ તો ચણોઠી છે કંઈ આગ નથી તમે ખોટી ભેગી કરવાની મહેનત કરો છો એનાથી તમને ઠંડી સામે કોઈ રક્ષણ મળવાનું નથી તો વાંદરાએ ગુસ્સા થઈને દાત્યું કરતાં કહ્યું એ લપ્યા તું તારે ચૂપ રહે તને અક્કલ છે એ અમને ખબર છે અમારા કામમાં માથું ન માર એટલે બુલબુલે કહ્યું અમે આટલા નાના નાના પક્ષી છીએ છતાં માળો બનાવી એમાં રહીએ છીએ જ્યારે તમે તો આટલા મોટા છો તમને ભગવાને બે હાથ આપ્યા છે અક્કલ આપી છે તો તમે તમારું ઘર કેમ નથી બનાવી લેતા ઘર હોય તો ઠંડી ઓછી લાગે હવે વાંદરાઓનું મગજ છટકી ગયું આટલું વેટનું બુલબુલ અમને સલાહ આપે ખલ્લાસ વાંદરાઓએ તો ઝપા મારી બુલબુલને પકડી લીધું અને ભીખી મળીને નીચે ફેંકી દીધું એનો માળો પણ તોડી હવામાં ઉદાડી મૂક્યો બિચારા બોલ તો તરત જ રામ રમી ગયા તો મિત્રો મૂર્ખાઓને કદી સલાહ સૂચન આપવું નહીં નહીં તો તેઓ આપણો જ વિરોધ કરશે અને આપણને જ નુકસાન પહોંચાડશે કેમ મજા પડી ને સો સ્ટે ટ્યુન ગુડ બાય